પહેરામણીનો થોડોક દોર અહીંયા લઈ લેશું. તો સૌ પ્રથમ જે યજમાનો હાજર છે યજમાનોની પહેરામણી લેશું. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પરમ ભક્ત શ્રી કુંડાળીયા કાંતિભાઈ માવજીભાઈ અમેરિકા, હસ્તે કુસુમબેન કાંતિભાઈ તથા જલ્પાબેન રાકેશભાઈ તથા ઋષિકુમાર રાકેશભાઈ, તો અત્રે રાકેશભાઈને તથા જીગુભાઈ જો ઉપસ્થિત હોય તો જીગુભાઈ બંને ભાઈઓ અત્રે આવશે અને પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ સ્વરૂપે એક મૂર્તિનો સ્વીકાર કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વહાલા ભક્તજનો, અમેરિકાથી છેક આ ઉત્સવ માટે અહીંયા ધક્કો ખાધો છે અને સમગ્ર મહોત્સવનું મુખ્ય યજમાન પદ આવી નાની ઉંમરે સ્વીકાર્યું છે બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એક વખત આ યજમાનને આપણે તાલીઓથી વધાવી લઈશું. ભગવાન અને સંતોમાં ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન અને સંતો એમને વિશેષ ને વિશેષ એવી શક્તિ પ્રદાન કરે કે જેથી કરીને સત્સંગમાં ખૂબ આગળ વધે, એમના પરિવારની અંદર સુખ સંપ અને સંપત્તિ કાયમને માટે જળવાઈ રહે, સત્સંગના સંસ્કારો દ્રઢ થતા રહે અને વિશેષ ને વિશેષ સેવા કરવાના એ અવસર પ્રાપ્ત થતા રહે. એ જ રીતે આ ઉત્સવની અંદર નંદાણી સંજયભાઈ મધુકરભાઈ મુંબઈવાળા તેમના તરફથી પણ આ ઉત્સવની અંદર સેવા આવેલી છે. તો નંદાણી સંજયભાઈને આહૂત કરીશ કે તેઓ અત્રે પધારી અને પૂજ્ય સ્વામીને આશીર્વાદ પ્રાપ્ત કરશે અને મૂર્તિનો સ્વીકાર કરશે. સંજયભાઈની પણ દરેક કાર્યોની અંદર, ઉત્સવ હોય, સમયા હોય કે બાંધકામ હોય, ખૂબ એમની નાની મોટી સેવાઓ દરેક વખતે પ્રાપ્ત થયેલ છે અને ખૂબ સ્વામી સાથે લાગણીવાળા છે એવા સંજયભાઈ પણ ખૂબ નાની મોટી સેવાઓ કિરાજ કરે છે. એ જ રીતે રતનપરા નરેશભાઈ વાલજીભાઈ જૂનાગઢવાળા, તેઓની પણ આ ઉત્સવની અંદર ખૂબ મોટી સેવા છે. તો તેમને પણ આહૂત કરીશ કે તેઓ અત્રે પધારી અને પૂજ્ય સ્વામી પાસેથી આશીર્વાદ સ્વરૂપે પુષ્પમાળાનો અને મૂર્તિનો સ્વીકાર કરશે. એ જ રીતે ગાંધીનગરથી ખાસ પધારેલા નાથપરા ચુનીભાઈ વેલજીભાઈ, તેમની પણ આ ઉત્સવની અંદર મોટી સેવા આવેલી છે. તેમને પણ આહૂત કરીશ કે તેઓ પૂજ્ય સ્વામી પાસે આવી અને આશીર્વાદ સ્વરૂપે મૂર્તિનો સ્વીકાર કરશે. ચુનીભાઈની તો અવારનવાર સતત સેવાઓ ચાલુ જ હોય છે. તો આ સ્વામી બાપાનો ઉત્સવ, જેમની ગોદમાં ઉછરીને મોટા થયા હોય એના ઉત્સવમાં કેમ એમની સેવા ન હોય? તો એમની સેવા તો સતત ચાલુ જ હોય છે. કોટડીયા કેશવભાઈ ભગવાનજીભાઈ જૂનાગઢ, હસ્તે કેતનભાઈ તથા જયેશભાઈ બંને ચિરંજીવીઓ જે ઉપસ્થિત હોય તો તેઓ પણ સામેલ થશે. એમની પણ અવારનવાર આ રીતે સેવાઓ સતત ચાલુ જ હોય છે. તો તેઓ પણ પૂજ્ય સ્વામી પાસેથી મૂર્તોનો સ્વીકાર કરી રહ્યા છે. એ જ રીતે આ ઉત્સવની અંદર અક્ષર નિવાસી કસ્તુરબેન માધવજીભાઈ ઝાવિયા રાજકોટવાળા, હસ્તે કનુભાઈ, તો કનુભાઈ અત્રે ઉપસ્થિત છે. તો તેઓને આહૂત કરીશ કે તેઓ અત્રે પધારીને પૂજ્ય સ્વામી પાસેથી આશીર્વાદ સ્વરૂપે પહેરામણીનો સ્વીકાર કરશે. કનુભાઈની પણ દરેક ઉત્સવ સમયા વખતે ખૂબ નાની મોટી સેવાઓ સતત ચાલુ જ હોય છે. રવિભાઈ સાથે સામેલ થશે. આવો રવિભાઈ. ડોક્ટર વિજયકુમાર કુરજીભાઈ કલોલા અમેરિકા, હસ્તે ચતુરભાઈ કલોલા, એમની પણ સેવા આવેલી છે. તો ચતુરભાઈ કલોલાને આહૂત કરીશ કે પૂજ્ય સ્વામી પાસે આવી અને આશીર્વાદ ગ્રહણ કરશે. ચતુરભાઈ એ જ રીતે સહજાનંદ સ્વામી સત્સંગ મંડળ પીપલાણા, એમના તરફથી પણ આ ઉત્સવની અંદર સેવા પ્રાપ્ત થયેલ છે. એ જ રીતે મારડીયા લક્ષ્મીદાસભાઈ પરબતભાઈ માણાવદરવાળા, તેમની પણ આ ઉત્સવની અંદર સેવા પ્રાપ્ત થયેલ છે. જો લક્ષ્મીદાસભાઈ ઉપસ્થિત હોય તો પૂજ્ય સ્વામી પાસે આવશે. એ જ રીતે રતનપરા મીઠીબેન ખીમજીભાઈ નવાગામવાળા, એમના તરફથી પણ આ ઉત્સવની અંદર સેવા આવેલી છે. તો એમના વતી હરિભાઈ અત્રે આવી અને પહેરામણીનો સ્વીકાર કરશે. તમે ચારેય ભાઈઓ આવી જાઓ ને એટલે ઓલી ચાદર ઉઠાડવાનો કાર્યક્રમ છે એ પણ સાથે જ થઈ જાય.
राघवजी भाई, सामजी भाई, हरि भाई तथा चंदू भाई, चारे भाई उपस्थित हो तो चारे भाई अहीं आवशे अने पहेरामणीनो स्वीकार कर्या पछी संतोने एमने चादर ओढ़ाड़वानो संकल्प छे, तो दरेक संतोने चारे भाईओ चादर ओढ़ाड़शे। एज रीते महिला सत्संग मंडल नवागाम तरफथी पण आ उत्सवनी अंदर सेवा प्राप्त थयेल छे। सोलंकी रणछोड़भाई करशनभाई जूनागढ़ हस्ते आशीष कुमार, तो रणछोड़भाई अने एमना चिरंजीवी आशीष कुमार ने हूँ आहूत करीश के तेओ स्वामी पासे आवीने पहेरामणीनो स्वीकार करशे। आपे छे एक मिनिट चादरो आपे छे। એજ રીતે આ ઉત્સવની અંદર ભોજાણી પ્રેમજીભાઈ વિરજીભાઈ વંથલીવાળા એમના તરફથી પણ સેવા પ્રાપ્ત થયેલી છે, તો પ્રેમજીભાઈ તેમજ તેમના ચિરંજીવી વજુભાઈ અને તેમના ચિરંજીવી અભિકુમાર જો ઉપસ્થિત હોય તો ત્રણેય સાથે આવશે। પ્રેમજીભાઈ છે ઉપસ્થિત, આમાં આવો પ્રેમજી બાપા। અભી હોય તો અભિને પણ સાથે લેતા આવજો। આ પરિવાર તો સ્વામી બાપાના ખૂબ હેતવાળો પરિવાર, આ ભોજાણી પરિવાર આખો સ્વામી બાપાની ખૂબ સેવા કરી અને પ્રસાદીની એક સમજો ને કે આખા પરિવારે અદ્ભુત સેવા કરી છે। એ જ રીતે નાદપરા હીરાભાઈ રામજીભાઈ સણોસરાવાળા એમના તરફથી પણ આ ઉત્સવની અંદર સેવા પ્રાપ્ત થયેલી છે, તેઓને પણ આહૂત કરીશ કે તેઓ અત્રે પધારીએ અને પૂજ્ય સ્વામી પાસેથી આશીર્વાદ સ્વરૂપે પુષ્પમાળા અને મૂર્તિનો સ્વીકાર કરશે। એ જ રીતે ટીલવા મનસુખભાઈ મોહનભાઈ વંથલી એમના તરફથી પણ આ ઉત્સવની અંદર સેવા પ્રાપ્ત થયેલી છે, તેઓ પણ ઉપસ્થિત હોય તો પૂજ્ય સ્વામી પાસે આવશે અને પહેરામણીનો સ્વીકાર કરશે। એ જ રીતે કોરડિયા ધીરુભાઈ જીવરાજભાઈ કેશોદવાળા એમના તરફથી પણ ઉત્સવની અંદર સેવા પ્રાપ્ત થયેલ છે। કોરડિયા ધીરુભાઈ જીવરાજભાઈ કેશોદ, તો તેઓ પણ સ્વામી પાસે આવી અને આશીર્વાદ સ્વરૂપે મૂર્તિનો સ્વીકાર કરશે। એ જ રીતે કથિરિયા નાથાભાઈ ભીમજીભાઈ જૂનાગઢવાળા એમના તરફથી પણ ઉત્સવની અંદર સેવા પ્રાપ્ત થયેલ છે, તેઓ પણ અત્રે પધારશે। જાદવ રવજીભાઈ ગાંગજીભાઈ પીપલાણા હસ્તે રાજુભાઈ એમના તરફથી પણ ઉત્સવમાં સેવા પ્રાપ્ત થયેલ છે, તેઓ પણ અત્યારે પૂજ્ય સ્વામી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશે। ભોજાણી પરસોત્તમભાઈ વિરજીભાઈ વંથલીવાળા એમના તરફથી પણ ઉત્સવમાં સેવા પ્રાપ્ત થયેલ છે, તેઓ પણ પૂજ્ય સ્વામી પાસે આવશે અને આશીર્વાદ સ્વરૂપે મૂર્તિનો સ્વીકાર કરશે। મહિલા સત્સંગ મંડળ સણોસરા, મહિલા સત્સંગ મંડળ વંથલી, ભક્તિ મહિલા સત્સંગ મંડળ માણાવદર, મહિલા સત્સંગ મંડળ પીપલાણા, મહિલા સત્સંગ મંડળ જૂનાગઢ, મહિલા સત્સંગ મંડળ રાજકોટ અને મહિલા સત્સંગ મંડળ કેશોદ તરફથી પણ ખૂબ મોટી સેવા પ્રાપ્ત થયેલ છે, એ બદલ પૂજ્ય સ્વામી, સંતો અને દરેક હરિભક્તો આપણે તાલીઓથી એમને અભિવાદન કરીશું। અને બૈરાઓની સેવા તમને ખબર હશે, મહિલા સત્સંગ મંડળ જે જે ગામમાં ચાલે છે અને ગામમાંથી સેવા પ્રાપ્ત થયેલ છે એના નામ બોલું ફરી વખત, એમાંથી એના પ્રતિનિધિ સ્વરૂપે જે પુરુષ ભક્તો હાજર હોય એ પુરુષ ભક્તો કોઈ પણ એક એક આવે અને એ ગામના પહેરામણી અહીંયાથી સ્વીકારતા જશે। મહિલા સત્સંગ મંડળ નવાગામ, મહિલા સત્સંગ મંડળ સણોસરા, મહિલા સત્સંગ મંડળ વંથલી, ભક્તિ મહિલા સત્સંગ મંડળ માણાવદર, આમાંથી જે જે ગામના ભક્તો હાજર હોય, આવો હીરાભાઈ આવો પધારો, મહિલા સત્સંગ મંડળ માણાવદર, મહિલા સત્સંગ મંડળ પીપલાણા, મહિલા સત્સંગ મંડળ જૂનાગઢ, મહિલા સત્સંગ મંડળ રાજકોટ અને મહિલા સત્સંગ મંડળ કેશોદ, આ તમામ મહિલા સત્સંગ મંડળ વતી જે ભક્તજનો હાજર હોય એક એક ભક્તો આવી અને મહિલા સત્સંગ મંડળ વતી પહેરામણીનો સ્વીકાર કરે। એ જ રીતે ટીલવા કાંતિભાઈ પંચાણભાઈ એમના તરફથી પણ ઉત્સવની અંદર ખૂબ મોટી સેવા આવેલી છે, તો તેઓને પણ આહૂત કરીશ,
એમની સાથે એમના ચિરંજીવી રાજકુમાર તથા અભિષેક કુમાર પણ સામેલ થશે અને આ ભક્તજનો અત્રે આવી અને પહેરામણીનો સ્વીકાર કરશે. એમના બંને ચિરંજીવી જો રાજકુમાર અને અભિષેક હાજર હોય તો તેઓ પણ સામેલ થાય. હવે જે ભક્તજનોએ આ ઉત્સવની અંદર નાની મોટી સેવાઓ આપી અને લાભ લીધો હોય અને છતાં પોતે હાજર રહી શકા ન હોય એવા ભક્તજનોના અત્રેથી નામ ખાલી જાહેર કરું છું. અક્ષર નિવાસી કલોલા પ્રભાબેન ભાણજીભાઈ અમેરિકા, હસ્તે ધર્મસિંહભાઈ, લક્ષ્મણભાઈ, સુખદેવભાઈ, કનુભાઈ તથા વિજયભાઈ એમના તરફથી પણ ઉત્સવની અંદર સેવા પ્રાપ્ત થયેલ છે. ઘોડાસરા કાંતિભાઈ રામજીભાઈ રાજકોટવાળા એમના તરફથી પણ સેવા આવેલી છે. પટેલ ઘનશ્યામભાઈ, શિવાભાઈ ખાંધલી, હસ્તે હસમુખભાઈ, અરવિંદભાઈ, મણિભાઈ અને હરિકૃષ્ણભાઈ, વેકરિયા કુંવરજીભાઈ લાલજીભાઈ નારણપર કચ્છ, હસ્તે નારણભાઈ, હરજીભાઈ મુંબાસા, ઝાલાવાડિયા અરવિંદભાઈ વશરામભાઈ રાજકોટ, કલોલા પરસોત્તમભાઈ સી અમેરિકા, કલોલા છગનભાઈ આંબાભાઈ અમેરિકા, કલોલા શંકરભાઈ ચંદુભાઈ અમેરિકા, કલોલા વસંતભાઈ ચંદુભાઈ અમેરિકા, ભોરણિયા જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ અમેરિકા, નાદપરા વિઠ્ઠલભાઈ જીવનભાઈ અમેરિકા, દબાસિયા મૂળજીભાઈ દેવજીભાઈ મુંબાસા, ઝવેરી તેજેન્દ્રકુમાર મુકુંદભાઈ મુંબઈ, હસ્તે રાજુભાઈ, કલોલા વસંતભાઈ અમેરિકા, ચાંગેલા ડાયાભાઈ મૂળજીભાઈ અમેરિકા, નાદપરા નિશાંતભાઈ રમણીકભાઈ અમેરિકા, કલોલા ભાણજીભાઈ આંબાભાઈ જૂનાગઢ, નાદપરા મોહનભાઈ રાઘવજીભાઈ અમેરિકા, હસ્તે બટુકભાઈ તથા ચંદુભાઈ તથા રવિકુમાર, મિસ્ત્રી દીપ્તિબેન અમેરિકા, ટાંક કંચનબેન વજુભાઈ રાજકોટ, ટાંક અનિલભાઈ દિનુભાઈ રાજકોટ અને કાલરિયા અરવિંદભાઈ રાજકોટ. કાલરિયા અરવિંદભાઈ આવ્યા છે કનુભાઈ? નથી. તો કાલરિયા અરવિંદભાઈ રાજકોટ આ દરેક ભક્તજનો તરફથી આ ઉત્સવની અંદર નાની મોટી ખૂબ સેવાઓ પ્રાપ્ત થયેલી છે. ફરી એક વખત આ દરેક ભક્તોને આપણે તાલીઓથી વધાવી લઈશું. ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કાયમને માટે એમના પરિવારમાં સત્સંગના સંસ્કારો જળવાય, વિશેષ ને વિશેષ ભક્તિનું બળ મળતું રહે. વિશેષ થોડી જાહેરાતો એટલા માટે વહેલી કરી દઉં છું કારણ કે પછી સ્ત્રી ભક્તોને ભોજન પ્રસાદ માટે જતા હોય છે અને જાહેરાતોથી વંચિત રહેતા હોય છે. તો ફરી એક વખત વિશેષ જાહેરાતો છે એ પહેલા લઈ લઉં છું. એક યાત્રાનું આયોજન કરેલું છે, છપૈયા અયોધ્યાની યાત્રા. એનો પ્રારંભ છે તારીખ 27/3/2011, આ 10મું વર્ષ પૂરું થાય પછી. તારીખ 27/3/2011 થી તારીખ 3/4/2011 એના દર્શનીય સ્થળો છે અયોધ્યા, પ્રયાગરાજ, અલ્હાબાદ, પ્રયાગરાજ એટલે અલ્હાબાદ, સીતામઢી જ્યાં વાલ્મીકી ઋષિનો આશ્રમ છે તથા સીતા મહાસીતાનું એ સીતા માતાનું સમાધિ સ્થળ છે એ જગ્યા, ત્યારબાદ કાશી, પછી છપૈયા અને છપૈયાની આસપાસના તમામ સ્થળો, અયોધ્યા અને અમદાવાદ કાળુપુર મંદિર, આ દરેક સ્થાનોના દર્શન કરવા માટે અયોધ્યા સુધી આપણે ટ્રેનમાં જવાનું હોય છે અને ત્યાંથી પછી બીજા સ્થળે જવા માટે